હેલો એવરી વન આજના લેક્ચરમાં આપણે લોગેરિધમના અમુક સમ ડિસ્કસ કરવાના છે આગળના લેક્ચરમાં આપણે સિમ્પલ સમ ડિસ્કસ કરેલા છે આજે એના પછીના એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે પ્રૂવ ધેટ લોગ એઇટ હંડ્રેડ બેઝ ટેન ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ થ્રી લોગ ટુ બેઝ ટેન હવે અહીંયા પ્રૂવ ધેટ એટલે કે સાબિત કરો કે લોગ એઈટ હંડ્રેડ બેઇઝ ટેન ઇઝ ટુ ટુ પ્લસ થ્રી લોગ ટુ બેઝ ટેન બરાબર છે તો અહીંયા આપણે ફસ્ટ એલએચએસ એટલે કે ડાબી બાજુ લઈ લઈએ એના બરાબર આપણે જમણી બાજુ સાબિત કરવાની થાય તો સોલ્યુશન એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ લોગ એઇટ હંડ્રેડ બેઝ ટેન હવે આગળના લેક્ચરમાં આપણે પ્રોડક્ટ રૂલ ડિવિઝન રૂલ પાવર રૂલ એ બધા ડિસ્કસ કરેલા છે આજે ખાલી રિવાઇઝ કરી લઈએ અહીંયા આપણે પ્રોડક્ટ ઓફ એ લોગેરિધમ લોગેરિધમ ઓફ અ પ્રોડક્ટ તે નિયમ યુઝ કરવાનો છે તો લોગેરિધમ ઓફ પ્રોડક્ટ યુઝ કરવા માટે આપણી પાસે એવો નિયમ છે કે લોગ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ પ્લસ લોગ વાય બરાબર છે અહીંયા આપણને એઇટ આપેલા છે તો એને આપણે બે પાર્ટ પાડી નાખીએ એટલે હંડ્રેડ ઇન્ટુ એઈટ લખી શકીએ બરાબર હંડ્રેડને તમે એક્સ કહી દ્યો અને એઇટને તમે વાય કહી દીઓ એટલે આપણે લોગી ઓફ માફે પ્રોડક્ટ ગુણાકારનો લઘુગુણકનો નિયમનો યુઝ કરી શકીએ અહીંયા જો બેઝ એ આપેલો હોય તો અહીંયા આપણે બંનેમાં બેઝ એ લખવો પડે અહીંયા તમને બેઝ ટેન આપેલો છે તો આપણે બંનેમાં બેઝ ટેન લખી શકીએ તો લોગ એઇટ હંડ્રેડ બેઝ ટેન ઇઝ ઇક્વલ ટુ લોગ હંડ્રેડ ઇન્ટુ એઈટ બેઝ ટેન ઇઝ ઇક્વલ ટુ લોગ હંડ્રેડ બેઝ ટેન પ્લસ લોગ એઈટ બેઝ ટેન બરાબર છે અહીંયા આપણે આ પદમાં લોગી લીધો પ્રોડક્ટ યુઝ કરેલો છે હવે આગળના સ્ટેપમાં જોઈએ તો લોગ હંડ્રેડ બેઝ ટેન હન્ડ્રેડ બેઝ ટેન આપેલું છે બેઝમાં ટેન આપેલો છે બરાબર છે તો અહીંયા હન્ડ્રેડ આપેલા છે એને આપણે એવું કાંઈ સાદરૂપ આપી શકીએ એટલે કે હન્ડ્રેડને આપણે ટેન સ્ક્વેર લખી શકીએ બરાબર અહીંયા માં જે નંબર હોય એના આપણે ઘાતમાં કાંઈ લખી શકતા હોય તો ફર્સ્ટ આપણે એવી રીતે લખવાનું પછી આપણે પાવર યુઝ કરી અને સોલ્યુશન લાવી શકીએ તો અહીંયા હન્ડ્રેડને આપણે ટેન સ્ક્વેર લખી નાખ્યા એટલે હન્ડ્રેડ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર લોગ સ્ક્વેર બેઝ ટેન પ્લસ લોગ એઈટ બેઝ ટેન આપેલા છે તો એઇટને આપણે ટુ લખી શકીએ બરાબર છે એટલે એઇટ ટુ ક્યુબ લખી નાખા એના પછીનો જે સ્ટેપ છે એમાં આપણે પાવર રૂલનો યુઝ કરેલો છે પાવર રૂલનો યુઝ કઈ રીતે કરશું તો ફર્સ્ટ આપણને પાવર રૂલ યાદ હોવો જોઈએ પાવર રૂલ લોગ એક્સ રેસ ટુ એન બેઈઝ એ ઇઝ ઇક્વલ ટુ એન ઇન ટુ લોગ એક્સ બેઝ એ બરાબર છે જે ઘાત છે ને એ લોગના ગુણાકારમાં આગળ આવી જશે બાકી બધું એઝ ઇટ ઇઝ તો અહીંયા આપણે ટુ ઘાત આપેલી છે તો ટુ ઇન્ટુ લોગ ટેન બેઝ ટેન પ્લસના પ્લસ અહીંયા થ્રી ઘાત આપેલી છે પાવર આપેલી છે એટલે થ્રી ઇન્ટુ લોગ ટુ બેઝ ટેન બરાબર છે હવે આપણે જાણીએ છીએ કે ટુ એઝ ઇટ ઇઝ બરાબર લોગ ટેન બેઝ ટેન એટલે કે સેકન્ડ પ્રોપર્ટી લોગ એ બેઝ એ ઇઝ ઇક્વલ ટુ વન લખી શકીએ જ્યારે આ તમને જેનો લોગ ફાઇન કરો છો એ અને બેઝમાં આપેલું હોય એ બંને સરખા હોય તો એના બરાબર આપણે વન લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ વન પ્લસ થ્રી ઇન્ટુ લોગ ટુ બેઝ ટેન હવે અહીંયા ટુ અને ટેન બે અલગ અલગ છે તો એનું આપણે કાંઈ સિમ્પલિફિકેશન આપી શકીએ નહીં એટલે થ્રી ઇન્ટુ લોગ ટુ બેઝ ટેન ઇઝ ઇક્વલ ટુ ટુ પ્લસ થ્રી લોગ ટુ બેઝ ટેન ઇઝ ટુ આર એચ એસ બરાબર છે તો આ એક્ઝામ્પલમાં ખાસ આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરેલો છે એના પછી પાવર રૂલનો યુઝ કરેલો છે એના પછી જે સેકન્ડ પ્રોપ પ્રોપર્ટી આપણને આપેલી છે લોગ એ બેઝ એ જેનો આપણે બેઝ જેનો લોગ ફાઇન કરીએ છીએ એ અને જે બેઝમાં આપેલું છે બે સરખા હોય તો ફર્સ્ટ આપણે એલએચ એલએચ લખી નાખવાની છે એના પછી એઇટ હંડ્રેડના આપણે બે પાર્ટ પાડી દીધા એના પછી પ્રોડક્ટ રૂલનો યુઝ કર્યો એના પછી ટેન હંડ્રેડ છે તો એને ટેન સ્ક્વેર લખી નાખા એઇટ છે એને ટુ ક્યુબ લખી નાખા એના પછી અહીંયા પાવર રૂલનો યુઝ કરીએ તો ટુ છે એ મલ્ટિપ્લિકેશનમાં આગળ આવી ગયા એવી જ રીતે અહીંયા થ્રી આગળ આવી ગયા બરાબર છે અહીંયા લોગ ટેન બેઝ ટેન એટલે સેકન્ડ પ્રોપર્ટી એના મુજબ એને વન લખી શકાય ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ વન પ્લસ થ્રી લોગ ટુ બેઝ ટેન ધેટ ઇઝ આન્સર ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ સાબિત કરવાના એક્ઝામ્પલમાં આપણે ઓલમોસ્ટ એક્ઝામ્પલમાં LHS એચ ટુ આરએચએસ એવું સાબિત કરવાનું હોય છે એટલે કે ડાબી બાજુ આપણે લઈ લેવાની છે અને એનું સાદરૂપ આપી અને આપણે જમણી બાજુ સાબિત કરી શકીએ બરાબર છે એવા કોઈ એક્ઝામ્પલ હોય કે જેમાં આપણે જમણી બાજુ લઈ અને ડાબી બાજુ સાબિત કરી શકીએ એવું થઈ શકે તમને જે ઇઝી લાગે એ તમે કરી શકો ઓલમોસ્ટ એક્ઝામ્પલમાં આપણે એલએચએસ એચએસ ઇઝ ઇક્વલ ટુ આરએચએસ એવું બતાવીશું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલો છે પ્રૂ ધેટ લોગ y બેઝ એક્સ ઇન્ટુ લોગ z બેઝ વાય લોગ ડબલ્યુ બેઝ ઝેડ ટુ લોગ ડબલ્યુ બેઝ એક્સ બરાબર છે તો અહીંયા પણ સાબિત કરવાનું કીધું તો આપણે એલ એચ એસ લઈ લઈએ એના બરાબર આપણે આર એચ એસ સાબિત કરવાની થાય બરાબર છે તો અહીંયા એલએચએસ ટુ લોગ વાય બેઝ એક્સ લોગ ઝેડ બેઝ વાય લોગ ડબલ્યુ બેઝ ઝેડ હવે આપણે અહીંયા જાણીએ છીએ કે લોગ એક્સ બેઝ વાય આવું આપણી પાસે હોય કે લોગ એક્સ બેઝ વાય તો અહીંયા આપણે કયા નિયમનો કઈ પ્રોપર્ટીનો યુઝ કરી શકીએ અહીંયા જો વચ્ચે મલ્ટીપ્લિકેશન છે એટલે બીજો કોઈ પણ નિયમ આપણે લાગુ પાડી શકીએ નહીં વચ્ચે પ્લસની સાઇન હોય તો આપણે પ્રોડક્ટ રૂલ યુઝ કરી શકીએ માઇનસની સાઇન હોય તો આપણે ડિવિઝનનો રૂલ યુઝ કરી શકીએ પણ અહીંયા વચ્ચે મલ્ટિપ્લિકેશન છે એટલે ફર્સ્ટ આપણે લોગ વાય બેઝ એક્સનું સદરૂપ આપીશું એના પછી લોગ ઝેડ બેઝ વાયનું આપવાનું એના પછી લોગ ડબલ્યુ બેઝ ઝેડ તો અહીંયા આપણે લાસ્ટ જે નિયમ ડિસ્કસ કરેલો હતો લોગ એક્સ બેઝ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપૂર્ણ લોગ વાય આ કયો નિયમ છે તો કે ચેન્જ ઓફ બેઝ આધાર પરિવર્તનનો નિયમ બરાબર છે અહીંયા તમારે બેઝ લખો હોય તો બંનેમાં સરખા બેઝ લખો અને ના લખો તો ચાલે તો અહીંયા ફર્સ્ટ તમને આપેલું છે લોગ વાય બેઝ એક્સ હવે વાય આપેલો છે અને બેઝમાં એક્સ આપેલો છે તો લોગ વાયના છેદમાં લોગ એક્સ એવું લખી શકીએ અહીંયા લોગ ઝેડ બેઝ વાય આપેલું છે તો એને લોગ ઝેડ અપન લોગ વાય લખી શકીએ ઇન્ટુ લોગ ડબલ્યુ બેઝ ઝેડ આપેલું છે તો લોગ ડબલ્યુ અપન લોગેડ લખી શકીએ આ સ્ટેપમાં આપણે ચેન્જ ઓફ બેઝનો રૂલ યુઝ કરેલો છે બરાબર ચેન્જ ઓફ બેઝ એટલે કે લોગ એક્સ બેઝ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપન લોગ વાય અહીંયા જે આપેલું છે એને લખવાનું લોગની સાથે લોગ એક્સ અપન વાય આપેલું હોય તો એને છેદમાં લખવાનું લોગ વાય હવે જો વચ્ચે તમને મલ્ટિપ્લિકેશન આપેલું છે તો આપણે કેન્સલ કરી શકીએ તો કેન્સલ કરીએ તો અહીંયા લોગ વાય આપેલા છે અહીંયા લોગ વાય આપેલા છે કેન્સલ થઈ જાય વચ્ચે પ્લસની સાઇન હોય અહીંયા મલ્ટિપ્લિકેશનની જગ્યાએ તો આપણે એલસીએમ લેવો પડે અહીંયા લોગ એક્સ આપેલું છે તો લોગ એક્સ કાંઈ આપેલું નથી એટલે આપણે એને કેન્સલ કરી શકીએ નહીં લોગ ઝેડ છે એ આપેલું છે એટલે લોગ ઝેડ ઝેડ કેન્સલ થઈ જાય અને લોગ વાય લોગ વાય કેન્સલ થઈ જાય શું વધશે લોગ ડબલ્યુ અપોન લોગ એક્સ બરાબર છે અંશમાં શું વધ્યું લોગ ડબલ્યુ વધ્યું અને છેદમાં શું વધ્યું લોગ એક્સ વધ્યું તો એને લખી નાખીએ એટલે લોગ ડબલ્યુ અપોન લોગ એક્સ હવે અહીંયા ફરીથી આપણે ચેન્જ ઓફ બેઝનો રૂલ યુઝ કરીએ ઉલટો નિયમ યુઝ કરવાનો છે કે લોગ એક્સ અપોન લોગ વાય હોય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ બેઝ વાય લખી શકીએ બરાબર છે જમણી બાજુ બરાબર ડાબી બાજુ અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ અહીંયા તમને દેખાય છે લોગ ડબલ્યુ અપન લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ડબલ્યુ બેઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ બરાબર છે એટલે આ એક્ઝામ્પલ આપણે આવી રીતે સાબિત કરી શકીએ જો એક્ઝામ્પલમાં ખાલી એક જ નિયમનો યુઝ કરવાનો છે ચેન્જ ઓફ બેઝ બરાબર છે ચેન્જ હો બેઝનો નિયમ તમને આવડતો હોય તો તમને આ એક્ઝામ્પલ આવડે જ પણ એક્ઝામ્પલમાં ક્યારે કયા નિયમનો યુઝ કરવો એ ખૂબ અગત્યનું છે તો અહીંયા વચ્ચે જુઓ એલ લખી નાખ્યા પછી વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન છે એટલે ખાસ મેં તમને નોટ કરીને આગળના એક્ઝામ્પલમાં કરાવેલું હતું કે મલ્ટીપ્લિકેશન હોય તો આપણાથી મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ ના થઈ જાય મલ્ટિપ્લિકેશનનો રૂલ ક્યારે યુઝ થશે કે લોગ એક્સ ઇન ટુ વાય હોય બરાબર એટલે કે બે વેરિયેબલનો ગુણાકાર હોય બે લોગનો ગુણાકાર હોય કે લોગ એક્સ ઇન્ટુ લોગ વાય ત્યારે આપણે મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરી શકીએ નહીં બરાબર છે એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ ના થાય એટલા માટે આપણે બીજો કોઈ નિયમ વિચારવો પડે તો ચેન્જ ઓફ બેઝનો નિયમ આપણે યુઝ કરી શકીએ એના ઉપરથી આપણે લોગ y અપન લોગ એક્સ ઇન ટુ લોગ ઝેડ અપન લોગ વાય ઇન્ટુ લોગ ડબલ્યુ પણ લોગ ઝેડ એવું લખી શકીએ એના ઉપરથી જે સરખા હોય એને આપણે કેન્સલ કરી શકીએ તો જે વધે એને લખીએ તો લોગ ડબલ્યુ અપન લોગ એક્સ વધશે તો અહીંયા આપણે ચેન્જ ઓફ બેઝનો ઉલટો નિયમ યુઝ કરીએ કે જમણી બાજુ ઇઝ ટુ ડાબી બાજુ તો લોગ ડબલ્યુ અપન લોગ એક્સ ઇઝ ટુ આર બરાબર એટલે આ એક્ઝામ્પલ આપણે આવી રીતે સાબિત કરી શકીએ

અહીંયા પણ આપણે સાબિત કરવાનું છે તો ફર્સ્ટ આપણે એલ એચ એસ લઈ લઈએ જે તમને આપેલું છે લોગ એક્સ સ્ક્વેર બેઝ વાય ઇન્ટુ લોગ વાય ક્યુબ બેઝ ઝેડ ઇન લોગ ઝેડ ડ્રેસ ટુ ફોર બેઝ એક્સ હવે અહીંયા પણ તમે જુઓ તો વચ્ચે મલ્ટિપ્લિકેશન આપેલું છે આગળના એક્ઝામ્પલની જેમ જ તો આપણે ગુણાકારનો નિયમ પણ યુઝ કરી શકીએ નહીં તો આપણે ચેન્જ ઓફ બેઝ વાળો રૂલ યુઝ કરવો પડશે ચેન્જ ઓફ બેઝ વાળો નિયમ શું કહે છે કે લોગ એક્સ ઇન એક્સ બેઝ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન લોગ વાય બરાબર છે તો અહીંયા આપણે તમને આપેલું છે એક્સ બેઝ વાય લોગ એક્સ બેઝ વાય તો તમને એક્સ અને બેઝમાં વાય આપેલું છે તો અહીંયા આપણે ચેન્જ ઓફ બેઝનો નિયમનો યુઝ કરીએ તો લોગ એક્સ સ્ક્વેરના છેદમાં લોગ વાય ઇન્ટુ લોગ વાય ક્યુબ અપોન લોગ ઝેડ ઇન્ટુ લોગ ઝેડ રસ ટુ ફોર અપોન લોગ એક્સ બરાબર છે ચેન્જ ઓફ બેઝનો નિયમનો યુઝ કરતાં આપણને આવું મળે એના પછીના સ્ટેપમાં છે એમાં આપણે પાવર રૂલનો યુઝ કરવાનો છે પાવર રૂલ એના પછીના સ્ટેપમાં આપણે વિચારીએ તો બીજો કોઈ પણ નિયમ આપણે યુઝ કરી શકીએ એમ નથી જો અહીંયા ડાયરેક્ટ આપણે કેન્સલ કરવું હોય તો અહીંયા તમને લોગ એક્સ આપેલા છે અને અહીંયા લોગ એક્સ સ્ક્વેર આપેલા છે એટલે એ કેન્સલ થાય નહીં જો આવું તમને આપેલું હોય કે લોગ એક્સ બરાબર અને છેદમાં કાંઈ આવું દેખાય કે લોગ એક્સ હોલ સ્ક્વેર તો આપણે એક એક લોગ એક્સ ઉડાડી શકીએ પણ જ્યારે આવું હોય કે લોગ એક્સ સ્ક્વેર અપોન ગ એક્સ ત્યારે આપણે આ કેન્સલ કરી શકીએ નહીં કેમ કે અહીંયા એક્સનો વર્ગ આપેલો છે અહીંયા આખું લોગ એક્સ આપેલું છે બરાબર છે અહીંયા આપણે હોલ બ્રેકેટનો સ્ક્વેર આપેલો હોય ને અહીંયા તો આપણે કેન્સલ કરી શકીએ એટલે ખાસ યાદ રાખવાનું છે લોગ એક્સ સ્ક્વેર આપેલું છે અને છેદમાં લોગ એક્સ આપેલું છે એટલે આપણે કેન્સલ કરી શકીએ નહીં તો અહીંયા આપણે પાવર રૂલનો યુઝ કરીએ તો અહીંયા એક્સનો વર્ગ આપેલો છે તો ટુ આગળ આવી જશે ટુ ઇન્ટુ લોગ એક્સ અપોન લોગ વાય ઇન્ટુ અહીંયા થ્રી આગળ આવી જશે થ્રી ઇન્ટુ લોગ વાય અપોન લોગ ઝેડ અહીંયા ફોર ફોર ઇન્ટુ લોગ ઝેડ અપોન લોગ એક્સ બરાબર છે અહીંયા તમને સાઈડમાં જો પાવર રૂલ આપેલો જ છે કે લોગ એક્સ રેસ ટુ એન બેઝ એ ઇઝ ઇક્વલ ટુ એન લોગ એક્સ બેઝ એ હવે તમે જુઓ હવે કંઈ કેન્સલ થતું હોય ને તો આપણે કેન્સલ કરી શકીએ પણ અહીંયા એવું કરેલું છે કે જ્યારે તમે ફર્સ્ટ આમાં જે તમને નંબર દેખાય છે બરાબર છે કોન્સ્ટન્ટ નંબર એને આપણે બ્રેકેટની બહાર લઈ લઈએ એટલે કે કોમન કાઢી લઈએ ગુણાકાર છે એટલે આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં એવું કરવાનું થશે તો અહીંયા ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર બરાબર છે ત્રણે ત્રણને આપણે બ્રેકેટની બહાર કાઢી લઈએ બ્રેકેટમાં શું વધશે લોગ એક્સ આપણને લોગ વાય લોગ વાય આપો લોગેડ ઇન્ટુ લોગ ઝેડ ઓપોન લોગ એક્સ બરાબર છે હવે એમાંથી કાંઈ કેન્સલ થતું હોય તો કરી દઈએ તો કે લોગ એક્સ લોગ એક્સ કેન્સલ થઈ જાય લોગ વાય કેન્સલ થઈ જાય લોગ ઝેડ z કેન્સલ થઈ જશે એટલે આ બધા કેન્સલ થઈ ગયા તો એના બરાબર આપણે વન લખી શકીએ બરાબર અને આનું ત્રણે ત્રણનું મલ્ટીપ્લિકેશન કરી નાખો એટલે ટુ ઇન્ટુ થ્રી સિક્સ સિક્સ ઇન્ટુ ફોર ફોર એટલે ટ્વેન્ટી ફોર ઇન્ટુ વન ટુ ફોર બરાબર છે ખાસ યાદ રાખવાનું છે ફર્સ્ટ વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન છે તો આપણે ગુણાકારના નિયમનો યુઝ કરવાનો નથી અહીંયા તમને એક્સ સ્ક્વેર બેઝ વાય આપેલું છે એટલે આપણે ચેન્જ ઓફ બેઝના નિયમનો યુઝ કરીશું એના પછી જોઈ લેવાનું છે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન છે તો આપણે કાંઈ કેન્સલ કરી શકીએ કે નહીં તો કે નહીં તો ના કેન્સલ કરી શકીએ અહીંયા કોઈ પણ પાવર આપેલી હોય અંસમાં કે છેદમાં તો આપણે પાવર રૂલનો યુઝ કરવાનો છે પાવર રૂલનો યુઝ કરો એટલે જે તમને પાવર આપેલી છે ઘાત આપેલી છે એ લોગના મલ્ટિપ્લિકેશનમાં આગળ આવી જશે એટલે ટુ ઇન્ટુ લોગ એક્સ અપોન લોગ વાય ઇન્ટુ થ્રી ઇન્ટુ લોગ વાય અપોન લોગ ઝેડ ઇન્ટુ ફોર ઇન્ટુ લોગ ઝેડ અપોન લોગ એક્સ બરાબર છે આમાંથી જે કોન્સ્ટન્ટ નંબર છે એ ત્રણે ત્રણને આપણે બહાર લખી લઈએ એટલે ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર બાકીનું જે વધે એને બ્રેકેટમાં લખી નાખો કેન્સલ કરી નાખો આ ત્રણે ત્રણનું મલ્ટિપ્લિકેશન કરી નાખો એટલે ટ્વેન્ટી ફોર ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર ઇઝ ઇક્વલ ટુ એસ બરાબર છે આગળના લેક અત્યારના લેક્ચરમાં આપણે બધા સાબિતીવાળા એક્ઝામ્પલ ડિસ્કસ કરેલા છે ખાસ યાદ રાખવાનું છે સાબિત કરવાવાળા એક્ઝામ્પલમાં આપણે જે તમને એલ આપેલી છે એ લઈ લો અને જે આર એચ એસ આપેલી છે એ સાબિત કરો બરાબર છે ખાસ કરીને વચ્ચે મલ્ટિપ્લિકેશન આપેલું હોય તો મલ્ટિપ્લિકેશન રોલ યુઝ કરવાનો નથી આપણે ચેન્જ ઓફ બેઝ અથવા પાવર રૂલ એવો કોઈપણ નિયમ યુઝ કરવાનો થશે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આગળના લેક્ચરમાં વધારે એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું થેન્ક યુ